કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે 11મા ધોરણની અંદર જે કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે તેની અંદર ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું. પહેલા ચેપ્ટરની અંદર તમારે કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મોડે કરવાના રહેશે? એક તો ડાલ્ટનનો દળ સંચયનો નિયમ, બીજું નિશ્ચિત પ્રમાણનો નિયમ, ત્યાર પછી ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ, કોયડાની અંદર તમારે 1.1, 1.5, 1.7 કરવાના. સ્વાધ્યાયની અંદર જે દાખલા છે તેની અંદર તમે જોશો તો તમારે 1.6, 1.12, 1.17, 1.29, 1.34, 1.35 અને 1.36 કરવાના રહેશે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ. ચેપ્ટર નંબર 2ની અંદર તમારે આલ્ફા કણ પ્રકિરણનનો પ્રયોગ વર્ણવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કોયડાની અંદર કયા રહેવા કરવાના? 2.5, 2.6, 2.7, 2.8, 2.12, 2.16. ત્યારબાદ ટૂંકનો જ લખો, ફોટો ઇલેક્ટ્રિક અસર. ત્યારબાદ હાઇડ્રોજન રેખીય વર્ણપટ સમજાવો, બોરના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બોર નમૂનાની નિષ્ફળતા જણાવો, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું સમજાવો, ત્યારબાદ કક્ષકો અને ક્વોન્ટમ આંક વિશે સામાન્ય માહિતી આપો, મુખ્ય ક્વોન્ટમ આંકની સંપૂર્ણ માહિતી આપો, ત્યારબાદ કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની સંપૂર્ણ માહિતી આપો, ત્યારબાદ ચુંબકીય ક્વોન્ટમ આંકની માહિતી આપો. મતલબ ક્વોન્ટમ આંક છે ને બધા જ કરવાના રહેશે. ત્યારબાદ આપણે સિદ્ધાંત આવે છે, ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય કક્ષકમાં, એમાં આવ બાઉ સિદ્ધાંત, પૌલીનો સિદ્ધાંત અને હુડનો સિદ્ધાંત કરવાનો રહેશે. એના પછી જો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોવા જઈએ તો 2.1, 2.2, 2.3, 2.9, 2.10, ત્યાર પછી મેં 2 લખ્યા નથી પણ 2.11, 2.12, 2.13, ત્યારબાદ 20, 21, 28, 29, 30, 27, 58 અને 59. આટલા ક્વેશ્ચન કરવાના રહેશે. ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 3ની અંદર તમારે એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો અને એફ વિભાગના જે તત્વો છે તેનું સંક્ષિપ્તની અંદર જ્ઞાન રાખવાનું, લખવાનું રહેશે. ત્યારબાદ પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું તેના પ્રકાર જણાવો, આવર્ત અને સમૂહમાં ડાબાથી જમણી તરફ જતા અથવા તો ઉપરથી નીચે તરફ આપતા જે પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફાર થાય છે તે લખવાનું રહેશે. ત્યારબાદ આયનીય જે ત્રિજ્યા જે છે તે સમજાવો, એક આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી એટલે શું, તેમાં આવર્ત અને સમૂહમાં થતો ફેરફાર એટલે કે ડાબીથી જમણી તરફ જાઓ અને ઉપરથી નીચે તરફ આવો તો કેવા ફેરફાર જોવા મળે તે સમજાવવાના રહેશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જતાં તેના મૂલ્યમાં થતા ફેરફાર જણાવો, એક આ ક્વેશ્ચન છે. બીજું વિદ્યુત ઋણતા એટલે શું, આવર્ત અને સમૂહમાં થતો ફેરફાર વર્ણવો, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તો રાસાયણિક બંધન માટે ક્રેસેલ અભિગમના મુદ્દા લખો, ત્યારબાદ અષ્ટકનો નિયમ લખો અને તેની અગત્યતા લખો, નિયમનિષ્ઠ ભાર એટલે શું, આ ખૂબ ઉપયોગી ક્વેશ્ચન છે અને તે શોધવાનું સૂત્ર યાદ રાખવું, આના રિલેટેડ કદાચ એક એક માર્કની અંદર દાખલા પણ આવી જાય. ત્યારબાદ અષ્ટકના નિયમની મર્યાદા અને યોગ્ય ઉદાહરણ આપી સમજાવવાનો રહેશે. લેટિસ એન્થાલ્પી એટલે શું, એનએસીએલની લેટિસ એન્થાલ્પી જણાવો, આ ક્વેશ્ચન મારા ખ્યાલથી દર વર્ષે પૂછાતો હોય છે. બંધકોણની વ્યાખ્યા આપો, સંસ્પંદન એટલે શું, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જે ભાગ છે ને એમાં સંસ્પંદન વિશે થોડું ડિટેલની અંદર આપણને ભણાવવામાં આવ્યું છે, એટલે અહીંયા તમારે જે ખ્યાલ મળશે તેની ટૂંકનો જેવું તમારે યાદ રાખવાનું રહેશે. O3માં સંસ્પંદન જણાવવાનું રહેશે. સંસ્પંદનમાં હોય કેવું, પાઈ જે બોન્ડ હોય એ પાઈ બોન્ડ હોય પોતાની જગ્યાએથી સ્થાનાંતર પામે છે. ત્યારબાદ NH3 અને NF3માંથી કોની દ્વિધ્રુવ ચાક માત્ર વધારે છે અને શા માટે, એક આ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનું છે. બીજું VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણા લખો. ત્યારબાદ
સંકરણના પ્રકારો જણાવો, એની અંદર તમારે એસપી, એસપી ટુ અને એસપી થ્રી સંકરણમાંથી કોઈ પણ એક પૂછાય. આણ્વીય કક્ષકવાદની વિશિષ્ટ બાબતો જણાવો. આટલા ક્વેશ્ચન કરવાના રહેશે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 5ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 5ની અંદર ધ્રુવીય ધ્રુવીય બળ સમજાવો, એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બોઇલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, આદર્શ વાયુ સમીકરણ સમજાવો, વાયુમય પદાર્થની ઘનતા અને મોલર ઘનતા વર્ણવો, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ અને તેની સમજૂતી આપો. કોયડાની અંદર તમારે 5.4 કરવાનો રહેશે. ત્યારબાદ વાયુના પ્રવાહીકરણની વિસ્તારથી તમારે સમજાવવાનો રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૃષ્ઠ તાણ, સિગ્નતા એટલે શું, આ પણ સારો ક્વેશ્ચન છે. ત્યારબાદ સ્વાધ્યાયની અંદર 5.2, 5.4, 5, 6, 7, 8, 10, 11, 13, 14, ત્યારબાદ 5.18 અને 5.19, આટલા ઇમ્પોર્ટન્ટ